નમસ્તે ધોરણ આઠ વિશ્વવિજ્ઞાન અને પ્રકરણ છ દહન અને જ્યોત પેજ નંબર 75 નો પ્રશ્ન નંબર 8 સ્વાધ્યાયમાં CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો. તો જવાબ લખીએ CO2 નંબર 1 CO2 વાયુ ઓક્સિજન કરતાં ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને ધાબળાની માફક લપેટે છે. નંબર 2 બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે. આમ CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે પ્રશ્ન નંબર 9 લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે તે સમજાવો. જવાબ લખી લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલન બિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતા સૂકા પાંદડામાં ભેજ હોતો નથી અને જ્વલનબિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે પ્રશ્ન નંબર 10 સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારમાં સોનું અને ચાંદી પીગળાવવા માટે ઉપયોગ કરે છે ને શા માટે સોની મીણબત્તીની જ્યોતના બહારના વિસ્તારનો ઉપયોગ કરે છે સોના અને ચાંદી પર નાખતા ફૂકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાળે છે ફરીથી બોલી લો સોનું અને ચાંદી પીગળાવવા માટે સોની મીણબત્તીની જ્યોતના બહારનો વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી ગરમ છે સોની ફૂકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના ચાંદીને પીગાળે છે. તો આપણે અહીંયા આ રીતે પ્રશ્ન 8 પ્રશ્ન 9 અને પ્રશ્ન 10 પૂરા કર્યા. હવે તમારી નોટમાં આ પ્રશ્ન જવાબ લખી લેજો. પછી જે છે એ પ્રશ્ન 11, 12 અને 13 એ પછીના વિડીયોમાં આપણે એની ચર્ચા કરશું.
ફરીથી તમને એક વાર દઈ દઉં, પ્રશ્ન બે વાક્યમાં પણ તમને આ પૂછાઈ શકે, પ્રશ્ન 8 અને પ્રશ્ન 9. તો હવે પછીના વિડીયોમાં મળશું.